સંસારની રૂચિ અને ધર્મની રૂચિ આ બેમાંથી એક રૂચિ પરલોકમાં તમારી સાથે આવવાની છે. સંસારની રૂચિ જો ઘટાડવી હોય તો બહુ મજાની વાત કરું, તમારા સંસારના સાધનો ઘટાડવા પડે. જો 10 મિનિટ લઉં છું પણ એક મજાનો પોઈન્ટ પૂરો કરશું આપણે. પરલોકમાં મારી સાથે જ્યારે રૂચિ જ આવવાની છે તો મારે કઈ રૂચિને લઈ જવી છે? મને ખબર છે 100% રૂપિયા નથી જ આવવાના, તો મારે રૂપિયાની રૂચિ વધારવાની છે કે પુણ્યની રૂચિ વધારવી છે? તમારા રાગદ્વેષના મળ જો ઘટાડવા હોય, તમારી સંસારની રૂચિ જો ઘટાડવી હોય તો 100% તમારે તમારા સંસારના સાધનો ઘટાડવા જ પડશે. હવે તમને પૂછું છું, સાધનો વધારવામાં રસ છે કે ઘટાડવામાં રસ છે? બોલો. બે ભાઈ માટે 2 ફ્લેટ થઈ ગયા પછી ત્રીજાની જરૂર છે ખરી? છે તો શું કે ખબર, લઈ રાખો ને, આ ભાડું આવશે. ઇન્વેસ્ટમેન્ટમાં તો વાણિયાને કોઈ ના પહોંચે, ભાડું આવશે. નહીં તો તમને અત્યારે 1 પણ રૂપિયાની જરૂર નથી, ને છતાંય રૂપિયા જ્યારે તમારી સામે દેખાય તમને એમ ન થાય કે લાવ, શાસનના 7 ક્ષેત્ર બતાવ્યા છે, કોઈ 1 ક્ષેત્રની અંદર એને વાપરી લઈએ. ફરીથી કહું છું, શ્રાદ્ધ વિધિ ગ્રંથમાં બહુ સરસ વાત લખી છે, ભાડામાં મૂકો તો કેટલા આવે? ભાડે મૂકો તો મહિને ભાડું કેટલું આવે? 10,000-15,000 જેવું મકાન, જેવું ઘર, જેવો ફ્લેટ. ઓકે, વ્યાજે મૂકો તો કેટલા આવે? હે, 1%, 2%, જે નક્કી કર્યું હોય. ટકો થઈ ગયો, ટકો. હા, ટકો નથી આવતો હવે, ટકો કરી નાખો. આને બેંકમાં મૂકો તો 8% થઈ ગયા, 6% થઈ ગયા. શ્રાદ્ધ વિધિ ગ્રંથકારના સમયની અંદર કદાચ વ્યાજે મૂકતા હતા તો 1-2 બમણા આવે, એ વખતનું જે ચલણ હશે. પછી એમણે આગળ લખ્યું કે તમે ખેતરમાં મૂકો, એટલે ખેતરમાં, એટલે ખેતરમાં દાટવાનું નથી કીધું, તમે એમાંથી અનાજ લીધું અને એને વાવી દીધું તો કેટલું થાય ખબર? 100 ગણું થાય. બરાબર છે, 100 ગણું થાય. વ્યાજે મૂકો, ભાડે આપો, ખેતરમાં નાખો, 100 ગણું થાય. પછી આગળ લખ્યું છે, પણ જો શાસનના 7 ક્ષેત્રમાં તમે નાખો, અનંત ગણું થશે. તમે કહેશો કઈ રીતના? આ કાળમાં થોડું અનંત ગણું થાય, તો સમજો બરાબર. તમારા વ્યાજ, તમારું ભાડું અથવા તમારા ખેતર, એ તમે જીવો છો ત્યાં સુધી, તમારા ચાલ્યા ગયા પછી એ તમને મળશે કે તમારા દીકરાને મળશે? દીકરાને મળવા. પણ શાસનના 7 ક્ષેત્રમાં જો વાવ્યું હોય તો એ પુણ્ય કોને મળે? જેણે વાવ્યું એને મળે. હવે તમે પરલોકમાં જાઓ તો એ પુણ્ય તમારી સાથે આવે કે ન આવે? તમે દેવલોકમાં અસંખ્ય કાળ સુધી જે સુખ ભોગવો છો એની પાછળ તમે વાપરેલા શાસનના 7 ક્ષેત્રના સુકૃત છે, તો એ અસંખ્ય ગણું અને અનંત ગણું થયું કહેવાય કે ના થયું કહેવાય? આપણે ટૂંકી દ્રષ્ટિવાળા છીએ, આપણે દીર્ઘ દ્રષ્ટિવાળા નથી. કાલે યુવાનોને કીધું હતું ને, ટર્ન યોર સાઈટ, તમારી દ્રષ્ટિ બદલી નાખો. તમે આલોક પૂરતી તમારી દ્રષ્ટિ સીમિત રાખી છે, હું આમાં નાખું તો મને વર્ષે આટલા મળે, 10 વર્ષે આટલા મળે, 25 વર્ષે આટલા મળે. રામ જાણે 25 વર્ષે, વચ્ચે 2 વર્ષ કોરોના આવે, બધો ધંધો ઠપ થઈ જશે, અને જે ભેગા કર્યા હતા એ પણ. કોરોના કદાચ ન આવે તો, નોટબંધી આવે તો શું કરશો? આવી હતી વચ્ચે, અમે અમદાવાદમાં હતા, મને કહે કે મારા સાહેબ દરેક પેઢીની અંદર જેના જેટલા રૂપિયા બાકી હતા ને જમા થઈ ગયા. આમ માગી માગીને ઓલો મહેતાજી કંટાળી ગયો કે ભાઈ તમારે આટલા બોલે છે, તમારે આટલા બોલે છે. અને 2 દાડા, મોદીએ 2 દાડા તો આપ્યા ને તમને, 2 દાડામાં તો આ 1 કરોડ રૂપિયા બેંકની અંદર છલકાઈ ગયા. પહેલેથી આવો નિયમ રાખ્યો હતો, જે બોલી બોલી એ ફટાક દઈને ભરી દેવાની. ટૂંકી દ્રષ્ટિ,
આ ભાવની અંદર દેખાતા રૂપિયા એ જ જાણે સર્વસ્વ છે એવું તમે માની બેઠા છો. રૂપિયાથી વસ્તુ ખરીદી શકાશે, રૂપિયાથી પુણ્ય ખરીદી શકાય, શું ના ખરીદી શકાય? સુકૃતની અંદર તમે વાપરો એટલે રૂપિયાથી શું મેળવ્યું? પુણ્ય. મોલમાં ગયા, બજારમાં ગયા, દુકાનમાં ગયા કે પથારાવાળા પાસે ગયા ત્યાં રૂપિયાથી શું ખરીદાય? વસ્તુ ખરીદાય. પણ શાસનની અંદર પ્રવેશ કરો, ધર્મના ક્ષેત્રમાં તમારી જ્યારે સંપત્તિ લગાવો ત્યારે તમે પણ કંઈક ખરીદો છો, અને જે ખરીદો છો એ શું છે? પુણ્ય. અને એ પુણ્ય કેવું છે? આભૂમાં તો કામ લાગશે, પરલોકમાં પણ કામ લાગશે.